વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મતવિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે આ યાત્રા એકસો પાંત્રીસ ગામોમાં ફરીને પાંચ વર્ષમાં લોકો ઉપયોગી કામો અને સંઘર્ષની ગાથા આદિવાસી મતવિસ્તારમાં ગવાશે નવસારી જિલ્લામાં આવેલી ચાર વિધાનસભા બેઠક પૈકી વાંસદામાં કોંગ્રેસનું શાસન છે જેમાં આદિવાસી યુવા ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા પાંચ વર્ષમાં જળ જંગલ અને જમીનના મુદ્દે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે પાર તાપી નર્મદા રિવર લિંક હોય કે ભારતમાલા પ્રોજેક્ટ જેમાં સંભવિત રીતે આદિવાસીઓની જમીન ન જાય તેવા મુદ્દાને કેન્દ્રમાં રાખી ધારાસભ્યએ છેલ્લા પાંચ વર્ષમાં સરકાર સામે બાથ પેડી છે આંગણવાડી મહિલા કર્મચારીઓનો પગાર રોજગારી મધ્યાહન ભોજન બંધ થતી શાળાઓને શરૂ કરવા જેવા સડકતા મુદ્દા લઈને અનંત પટેલ દસ દિવસ અને અગિયાર રાત્રે લોકો વચ્ચે જઈને એકસો પાંત્રીસ ગામમાં જઈ સંઘર્ષની અનુભવ વર્ણવા સાથે પ્રચાર પણ કરશે યાત્રાધામ ઉનાઈથી માં અંબાના આશીર્વાદ લઈને યાત્રાના શ્રી ગણેશ કર્યા છે વાંસદા ચીખલી વિસ્તારમાં સંઘર્ષ યાત્રા કાઢવાનું નક્કી કરાયું છે અને સંઘર્ષ માં અત્યાર સુધીના પાંચ વર્ષમાં કરેલા સંઘર્ષો જેવી રીતે જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય જેવી રીતે વાંસદા કોટેજ હોસ્પિટલ બનાવવાનો પ્રશ્ન હોય જેવી રીતે સસ્તું અનાજ અને જે કરિયાણામાં મળે છે તેમાં કેરોસીન ન મળતું હોય એ પ્રશ્ને બધા જે સંઘર્ષ કરેલા પાણી યાત્રા માટેના સંઘર્ષ કરેલા એ સંઘર્ષ યાત્રા દરમિયાન અમે લોકો સમક્ષ ઉજાગર કરવાના છે ધારાસભ્ય અનંત પટેલ ઉપર આઠમી ઓક્ટોબરના રોજ ખેર ગામ બજારમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મુદ્દે ઓહાપો થતા સમગ્ર ઘટનાને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોડવામાં આવશે અને ધારાસભ્યો દ્વારા આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા માટે પણ પોતાના સમર્થકો સાથે શરૂ કરેલી સંઘર્ષ યાત્રા એકસો પાંત્રીસ ગામ સહિત અગિયાર જિલ્લા પંચાયત અને એકતાલીસ તાલુકા પંચાયત સીટ પર ફરશે આ યાત્રામાં આદિવાસી યુવાનો અને તેમના સમર્થકો પણ જોડાશે એક દિવસમાં એક જિલ્લા પંચાયતની સીટના દરેક ગામોમાં જવાનું અને બપોરના સમય દરમિયાન આરામ અને રાત્રિ દરમિયાન એક રાત્રિ સંઘર્ષ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અગિયાર જિલ્લા પંચાયતની સીટ પર અગિયાર દિવસમાં જે એકતાલીસ તાલુકા પંચાયતની સીટો આવે ને એકસો પાંત્રીસ જેટલા ગામોમાં અમારી યાત્રા યાત્રા ફરશે વાંસદા વિધાનસભા જાળવી રાખવી એ ધારાસભ્ય અનંત પટેલ માટે મોટો પડકાર છે તો ભાજપ માટે આ સીટ આંચકી લેવી એ અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ આ સીટ કબજે કરવા માટે મેદાનમાં આવી છે ત્યારે આદિવાસી મતો હાંસિલ કરવામાં કોણ બાજી મારે છે તે તો ચૂંટણીના પરિણામો પરથી જ ખ્યાલ આવશે